ચલો બાળકો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 3, પાઠ 11, વિષય પર્યાવરણ, આપણા વાહનો. હવે આજે આપણે આપણા વાહનોનું પુનરાવર્તન જોઈએ છે. એ તમારે વિડીયો જોઈને નોટમાં લખવાનું છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. હવે જુઓ, આપણે એક જોઈએ. 1000થી વધુ લોકો મુસાફરી કરી શકે તેવું વાહન કયું છે? 1000થી વધુ લોકો. જુઓ, ઓપ્શન આપ્યા છે બસ, રેલગાડી, કાર, ટ્રક. બોલો, 1000 લોકો ક્યાં સમાશે? તો રેલગાડીમાં. તો તેનો જવાબ આવશે બ. આપણે લખી દઈએ ખાનામાં બ. બરાબર. ફરી જોઈએ, 1000થી વધુ લોકો મુસાફરી કરી શકે તેવું વાહન કયું છે? તો ઓપ્શન આપ્યા છે બસ, રેલગાડી, કાર, ટ્રક. તો શું આવશે? રેલગાડી, બ. બરાબર. તો આપણે બ લખી નાખ્યો છે. હવે બીજો વિકલ્પ જોઈએ. 3 પૈડાવાળું વાહન કયું છે? સાયકલ, સ્કૂટર, રિક્ષા, કાર. તો કયું આવશે? રિક્ષા. રિક્ષાનો ક્રમ કયો છે? ક. તો આપણે ખાનામાં લખી દઈશું ક. બરાબર. હવે ત્રીજું, હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે? બસ, ગાડી, રેલગાડી કે વિમાન. તો વિમાન આવશે ડ. હવાઈ મુસાફરી એટલે કે આકાશમાં મુસાફરી કરવા માટે વિમાન. 4, પહાડી રસ્તાઓ પર સવારી કરવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? પહાડી રસ્તાઓ પર ઘોડો, ઊંટ, પાડો કે બળદ. તો ઘોડો આવશે. શું આવશે? ઘોડો. અ. બાળકો શાળામાં જવા માટે કયા 2 પૈડાવાળા વાહનનો ઉપયોગ વધુ કરે છે? સ્કૂટર, સાયકલ, પેડલ રિક્ષા કે બળદગાડું. તો સાયકલ. તો શું આવશે આપણે એના જવાબમાં? બ, સાયકલ. બરાબર. હવે જોઈએ આગળ, ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે? કાર, ટ્રક, ટ્રેક્ટર કે ટેમ્પો. તો ટ્રેક્ટર આવશે. શું આવશે? ટ્રેક્ટર. ક. હવે આગળ જોઈએ આપણે 7મો વિકલ્પ. નીચેનામાંથી વીજળીથી ચાલતું સાધન કયું છે? વીજળીથી ચાલતું, જુઓ, બસ, રેલગાડી, રિક્ષા કે બુલેટ ટ્રેન. તો જુઓ, વીજળીથી ચાલતી, તો અત્યારે રેલગાડી પણ વીજળીથી ચાલે છે અને બુલેટ ટ્રેન પણ ચાલે છે. એટલે બંને જવાબ તમે લખી શકો, કારણ કે લાઇટથી ચાલતી ગાડીઓ પણ છે. એટલે તમે જવાબમાં બ લખી શકાય, રેલગાડી, અને ડ પણ ચાલશે. હવે 8, દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કયું સાધન વપરાય છે? પોલીસ વાન, લાયબંબો, એમ્બ્યુલન્સ કે બસ. તો ક આવશે, એમ્બ્યુલન્સ. ક. બરાબર. હવે આપણે જોઈએ નીચેની ખાલી જગ્યા પૂરો. આગ લાગે ત્યારે આપણે ખાલી જગ્યાને મદદ માટે બોલાવીએ છીએ. કોને બોલાવીએ? લાયબંબો, ફાયર બ્રિગેડ. ચલો, ફાયર બ્રિગેડ, બ્રિગેડ. ખેતી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે તો કોણ આવશે?
બળદ. ત્રણ, રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે. કોણ આવશે? ઊંટ. ચોથું, નદી પાર કરાવવા માટે નાવિકો ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો શું આવશે? હોડી. ટપાલ લાવવા લઈ જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો કોણ થશે? ટપાલ લાવવા લઈ જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. પોસ્ટવાન આવે છે એની અલગ, પોસ્ટવાન. શાકભાજી તથા અન્ય સામાન વેચવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે. શાકભાજી તથા અન્ય સામાન વેચવા માટે. તો શું આવશે? ટેમ્પો. ખેડૂત ખેતરમાંથી તૈયાર થયેલા અનાજને ઘરે લાવવા માટે પહેલાં બે પૈડાવાળા શું હતા? બળદગાડાનો ઉપયોગ કરતા હતા. શું કરતા હતા? જુઓ સાતમું, ખેડૂત ખેતરમાંથી તૈયાર થયેલા અનાજને ઘરે લાવવા માટે પહેલાં બે પૈડાવાળા બળદગાડાનો ઉપયોગ કરતા હતા. બળદગાડું. હવે બાળમિત્રો, આ બધી વસ્તુ તમારે નોટમાં લખવાની છે.